मित्रों आज आप सामाजिक विज्ञान विषय प्रकरण भारत नो वारसो एमां प्राकृतिक वारसाना आपणे आगळना पीरियडमां बे मुद्दाओ जोया हता, भूमि दृश्यो अने नदीओ, अने एनी आपणे विस्तृत समज मेळवी हती। हवे आजे आपणे वनस्पति जीवन अने वन्य जीवन विषे अभ्यास करशुं। एमां जोईए तो के पहेला जोईए वनस्पति जीवन। आपणा जीवननी अंदर वनस्पतिनुं खूब ज महत्व रहेलुं छे। માનવીએ પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સંતોષવા માટે પણ એને વનસ્પતિઓ ઉપર આધાર રાખવો પડતો હોય છે। આપણી પ્રાચીન સમયથી આપણી પ્રજા એ વનસ્પતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ આદર સત્કાર ધરાવે છે અને પર્યાવરણ પ્રેમી પણ રહે છે। પર્યાવરણનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વ રહેલું છે, કેમ કે પર્યાવરણ થકી માનવ સૃષ્ટિ ટકી રહેલી છે। એટલા માટે આપણી જે વિદ્વાનો હતા, આપણા જે પૂર્વજો હતા, એણે પણ પર્યાવરણ પ્રેમને ખૂબ જ મહત્વ આપેલું જોવા મળે છે, જેનો સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે। આપણે જીવનની અંદર આપણે ખૂબ જ વૃક્ષોને મહત્વ આપે છે, આપણે પુષ્પો તો કે આપણે કોઈ શુભ કાર્યો હોય છે ભગવાનને ચડાવવા માટે પણ આપણે પુષ્પોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેના આધારે આપણને ખ્યાલ આવે છે આપણે ઘણા બધા એવી વનસ્પતિઓ છોડવાઓ છે જેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ। માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે। આપણે જે રોજબરોજ જે ખોરાક લઈએ છીએ, પ્રાણીઓ લઈએ છીએ, પશુ પક્ષીઓ જે ખોરાક લઈએ છે એ આ વનસ્પતિમાંથી મેળવે છે। આથી આપણને ખ્યાલ આવે છે કે માનવ જીવન, તો કે આમ તો જોઈએ તો કે તમામે તમામ જીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે। ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે। આપણે અમુક સમયે સમયે કોઈ ધાર્મિક એવા તહેવારો હોય છે તો ત્યારે આપણે વડની પૂજા કરીએ છીએ, પીપળાની પૂજા કરીએ છીએ અને તુલસીની પણ પૂજા કરીએ છીએ। તુલસીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। આપણે દરેક ઘરની અંદર તુલસીનો પ્યારો ઉગાડીએ છીએ। તુલસીને દીકરી સમાન ગણવામાં આવે છે, પણ આ જે તુલસી છે એનું ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે કે ભાઈ આપણા ઘરની અંદર તુલસી હોય છે તો અમુક પ્રકારના જીવ જંતુઓ હોય છે તે આપણા ઘરની અંદર પ્રવેશ કરતા નથી। બીજા નંબરમાં આપણે એનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ। આપણને ક્યારેય કોઈ શરીરની અંદર કોઈ એવો દુખાવો હોય કે રોગચાળો હોય છે તો આપણે તુલસીના પાનનું સેવન કરીએ છીએ, તો આમ આપણે એને પૂજા, ધૂપ દીપ વગેરે આવા વૃક્ષોનું આપણે કરીએ છીએ। વડ સાવિત્રી વ્રત હોય છે સ્ત્રીઓ માટેનું, એમાં વડની પૂજા કરવામાં આવે છે। અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી જંગલો, ઔષધિઓ વગેરે પણ જીવન જીવવા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે। આપણને ધાન્ય તો કે આપણે રોજબરોજ એનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, વિવિધ પ્રકારના કઠોળો એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, આ જંગલો જેમાંથી આપણે વિવિધ પ્રકારની ઔષધિઓ મેળવીએ છીએ, તો એનો આપણે ઉપયોગ આપણે જીવન ટકાવી રાખવા માટે કરતા હોય છે અને તેના થકી જ આપણે પ્રાચીન સમયથી લઈ આજ સુધી આપણું જીવન સમૃદ્ધ બનાવેલું જોઈ બને છે। આ ઉપરાંત જોઈએ તો કે આમરા, બેડા, કુવારપાટું, અરડુસી આ વિવિધ પ્રકારની જે ઔષધિઓ છે એ આપણે જ્યારે કોઈ પણ જાતનો આપણા શરીરમાં અંદર રોગચાળો આવ્યો હોય છે તો એને દૂર કરવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને એનો આપણે એક ઔષધિ તરીકે પણ આપણે એનો સારો એવો ઉપયોગ કરી રહ્યા છીએ। હવે જોઈએ પુષ્પોમાં તો કે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધી, જુઈ વગેરે જેવા જે પુષ્પો છે એ પુષ્પોનો ઉપયોગ પણ આપણે વાર તહેવારે, કોઈ શુભ પ્રસંગે, ધાર્મિક તહેવારો ઉપર આપણે એનો ઉપયોગ કરીએ છીએ। પુષ્પોથી એક આપણા જીવનની અંદર એક રમણીયતા આવે છે અને આપણા મનના વિચારો છે તે પ્રફુલ્લિત થાય છે, આપણે તેના માટે આપણે પુષ્પોનો ઉપયોગ કરીએ છીએ એના પછી જોઈએ તો કે વન્ય જીવનનું આપણા જીવનમાં શું મહત્વ છે। આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ આહાર કરી કે પોષણ કરી જે આવે છે, કે પૃથ્વી ઉપરનું આખે આખું જીવાવરણ છે તે દરેક જીવનું એના માટે ખૂબ જ મહત્વનું રહેલું છે અને તેના થકી આપણે જે પૃથ્વી ઉપર જે જીવાવરણ છે, જે જીવો છે એનું વૈવિધ્ય જોવા મળે છે। પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી પણ રહેલો છે, એના આપણને અનેક ઉદાહરણો જોવા મળે છે। આ ભારતની અંદર ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે તો કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા આ વગેરે જે પ્રાણીઓ જોવા મળે છે તે આપણી આજુબાજુ
હોય છે અને તેનાથી આપણા જીવનને પ્રફુલ્લિત બનાવે છે અને તે આપણને અનેક રીતના ઉપયોગી પણ થતા હોય છે। વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે। વિશ્વ આખા પૃથ્વી ઉપર બે જગ્યાએ, એક દક્ષિણ આફ્રિકામાં અને બીજું એક આપણા ભારતના ગુજરાતના ગીરના જંગલોમાં આ સિંહો જોવા મળે છે। જે એક વન્ય પ્રાણીઓમાં જે વૈવિધ્યતા રહેલી છે તે ભારતમાં જોવા મળે છે, તે ખૂબ જ મહત્વનું છે। આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવો, જો કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે। આપણે જોઈએ તો કે ભાઈ ચામુંડા માતાનું વાહન તો કે શું, તો કે સિંહ, ગણપતિ બાપાનું વાહન તો કે ઉંદર, પછી આપણે જોઈએ ખોડિયાલમાનું તો કે મગર। આમ આપણા માનવીએ માનવીના દેવદેવીઓ છે એના વાહન તરીકે આ પ્રાણીઓને સ્થાન આપ્યું છે। આનાથી બે પ્રકારનું એક ફાયદા છે। એક એવું કે માનવી છે એ પોતે દેવદેવીના સાથે પ્રાણીઓને જોડવાથી એનો શિકાર ન કરે, અને બીજા નંબરમાં એનું ખૂબ જ મહત્વ આંકવામાં આવે છે। આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ ચાર સિંહ, ઘોડા, બળદ વગેરે આકૃતિ મૂકી તેનું મહત્વ આંકવામાં આવ્યું છે। આપણી રાષ્ટ્રીય મુદ્રા છે કે જેમાં ચાર સિંહો છે, એમાં બળદ, વૃષભ વગેરેને એમાં સ્થાન આપ્યું છે, જેથી કરીને આપણે એને રક્ષણ આપીએ અને એનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। વર્તમાન સમયની અંદર ભારત સરકાર પણ આ બાબતથી ખૂબ જ સજાગ હોવાથી એના માટેના વિવિધ કાયદાઓ કરવામાં આવ્યા છે। વિવિધ કાયદાઓમાં જોઈએ તો કે ભાઈ એનો શિકાર ન કરવો, શિકાર કરવાથી વિવિધ પ્રકારની સજા, દંડ વગેરે કરવામાં આવે છે, અને તેના માટેનો જુર્મ દંડ વગેરે પણ રાખવામાં આવેલું છે। આમ આપણે જોયું તો કે ભાઈ વનસ્પતિ જીવન અને વન્ય જીવનનું પણ ભારતના લોકો એની સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વ રહેલું છે।